હેલો, નમસ્કાર. આજે આપણે ધોરણ 5 માં અંગ્રેજીમાં લિટલ સ્ટેપ 13, 14 અને 15 નો અભ્યાસ કરીશું. તો આપણો લિટલ સ્ટેપ છે 13, 14 અને 15. તો તેમાં એક્ટિવિટી 1 માં શું કીધું છે? રાઇમ્સ એટલે કાવ્ય. કાવ્ય સાંભળો, દોહરાવો અને અભિનય કરી ગાઓ. તો આપણે અહીં સરસ મજાનું કાવ્ય જે છે તે સાંભળવાનું અને સમજવાનું છે. તો આપણું સરસ મજાનું કાવ્ય છે શેરિંગ સ્વીટ્સ. તો આ કાવ્યના સૌપ્રથમ આપણે પહેલા થોડા સ્પેલિંગ જોઈએ. તો સ્પેલિંગ છે આપણા, ટુ શેર એટલે વહેંચવું, સ્વીટ્સ એટલે મીઠાઈ, વન એટલે એક, ટુ એટલે બે, ફોર એટલે ચાર, સ્ટીલ એટલે હજી પણ, થ્રી એટલે ત્રણ, સિક્સ એટલે છ, બિગ એટલે મોટું, સ્ટીક એટલે લાકડી, એટ એટલે આઠ, પછી પ્લેટ એટલે થાળી, ફાઇવ એટલે પાંચ, ટેન એટલે દસ, કાઉન્ટ એટલે ગણવું અને અગેન એટલે ફરીથી. તો આ હતા એટલા આપણા સરસ મજાની જે પોએમ છે, કાવ્ય છે, તેના સ્પેલિંગ. તો હવે આપણે કાવ્ય સમજીએ. તો આપણું કાવ્ય છે શેરિંગ અ સ્વીટ. સ્વીટ્સ એટલે મીઠાઈ અને શેરિંગ એટલે વહેંચવું. તો મીઠાઈ વહેંચે તો તેમાં શું કીધું છે? વન એન્ડ વન મેક ટુ, એટલે શું થશે? વન એટલે એક, હવે મેક એટલે બનાવવું, તો શું થાય? એક અને એક બે થાય, ટુ એટલે બે, એક અને એક બંને મળીને બે થાય. પછી વન ઇચ ફોર મી એન્ડ યુ, તો યુ એટલે તમારું, તારા, તમે. તો શું કીધું છે કે વન એટલે કે એક અને એક, મી એટલે મારા અને તારા માટે, એક એ તારા અને મારા માટે. ત્યાર પછી શું કીધું? ટુ એન્ડ ટુ મેક ફોર, હવે બે અને બે કેટલા થશે? ચાર થાય. ત્યાર પછી વન ઇચ એન્ડ સ્ટીલ ટુ મોર, તો મોર એટલે વધારે, ઘણું બધું. તો તેમાં શું કીધું છે કે વન ઇચ એન્ડ સ્ટીલ ટુ મોર, તો મોર એટલે ઘણું બધું અને સ્ટીલ એટલે હજી પણ. તો તેમાં શું કીધું આપણને કે એક અને એક હજી પણ બે વધારે. ત્યાર પછી આપણે હજી વધારવાના છે, ધેર એન્ડ સોરી થ્રી એન્ડ થ્રી મેક સિક્સ, એટલે ત્રણ અને ત્રણ છ થાય. ત્યાર પછી બી લોલીપોપ્સ ઓન સ્ટીક્સ, હવે શું કહે છે કે સ્ટીક્સ એટલે લાકડીઓ. તો તેમાં શું કીધું છે કે બીગ એટલે મોટું થાય, તો લાકડીઓ એટલે કે સળીઓ પર મોટા લોલીપોપ. ત્યાર પછી શું કીધું છે કે ફોર એન્ડ ફોર મેક એટ, હવે ચાર અને ચાર મળીને આઠ થાય. ત્યાર પછી શું કીધું આપણને કે જલેબીઝ એન્ડ બર્ફીઝ ઓન ધ પ્લેટ્સ, હવે આપણે શું કીધું છે કે થાળીમાં બરફી અને જલેબી. ત્યાર પછી શું કીધું કે ફાઇવ એન્ડ ફાઇવ મેક ટેન, એટલે કે પાંચ અને પાંચ મળીને દસ થાય. લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન, હવે અગેન એટલે ફરી વાર, લેટ્સ એટલે ચાલો, કે ચાલો તે બધાને ફરીથી ગણીએ. હવે અહીં આપણને આંગળીઓ દ્વારા સરસ મજાનું શીખવવામાં આવ્યું છે કે એક અને એક મળીને બે થાય, બે અને બે મળીને ચાર થાય. એવી રીતે આખા કાવ્યમાં આપણને દસ સુધીની ગણતરીઓ શીખવી છે. હવે ગણતરી શીખ્યા બાદ આપણને શું કીધું છે કે આપેલા અંક માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો, કાવ્યમાં ન હોય તે શબ્દો તમારા શિક્ષક પાસે જાણો. તો અહીં આપણને અંકો આપ્યા છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ ને દસ. તો અહીં આપણને બધા અંકો આપ્યા નથી. તો એવી રીતે નાઇન નથી આપ્યા, સેવન નથી આપ્યા. તો એ બધા આપણે અહીં મેં લખ્યા છે, તમારે તમારા પુસ્તકમાં લખવાના રહેશે. આટલા અંક તો આપણને બધાને આવડતા જ હોય,
जो न आवड़े तो अहींथी जोईने लखवा, तो तमारे तमारा पुस्तक में आवी रीते लखवाना रहेशे अने पाका पण करवाना रहेशे। त्यार पछी शुं कीधुं के उदाहरण प्रमाणे तमारा परिवारना सभ्योना अथवा तो मित्रोना मोबाइल नंबर लखो। उदाहरण आप्युं छे अहीं 28 34 71 0 6 45, तो अहीं एने शब्दोमां अंग्रेजी शब्दोमां लख्युं छे 2 8 3 4 7 1 0 6 4 5। तो एक उदाहरण अहीं मैं पण लख्युं छे 98 76 54 32 and 10। तो एने अहीं आपणे अंग्रेजी स्पेलिंगमां शब्दोमां लखवानुं छे 9 8 7 6 5 4 3 2 1 0। तो अहीं मैं एक उदाहरण लख्युं छे अने तमारे तमारा परिवारना सभ्योनो मोबाइल नंबर लखी तेने आवी रीते अंग्रेजी स्पेलिंग एटले अंग्रेजी जे शब्दो छे अंको छे तेने अहीं तमारे लखवाना रहेशे। मैं अहीं एक ज लख्या छे लख्यो छे, तमारे આગળ ઘણા બધા લખવાના છે તે તમારે તમારા પુસ્તકમાં જાતે લખવાના રહેશે। ત્યાર પછી એક્ટિવિટી 2, તેમાં શું કહે છે, ચિત્ર જુઓ અને વાર્તા સાંભળો અને વાંચો। તો આપણી વાર્તાનું નામ છે ધ ક્લાસ ગોઝ ફોર ધ પિકનિક। હવે આ વાર્તા સાંભળ્યા પહેલા આપણે વાર્તાના થોડા સ્પેલિંગ જોઈએ। તો ક્લાસ એટલે વર્ગ, પિકનિક એટલે સહેલ અથવા પ્રવાસ, ત્યાર પછી પ્લીઝ એટલે મહેરબાની કરીને, ટીચર એટલે શિક્ષક, લેટ્સ એટલે ચાલો, ત્યાર પછી ચિલ્ડ્રન એટલે બાળકો, 5 એટલે 5, ટુ ડિસાઇડ એટલે નિર્ણય કરવો, ટુ ટેક એટલે લેવું, વાઇન્ટ એટલે ગયા, સ્પોટ એટલે સ્થળ, પછી જંગલ એટલે જંગલ અથવા વન, ટુ ગેટ ડાઉન એટલે નીચે ઉતરવું, ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું, ટુ વોક એટલે ચાલવું, ટુ વોર્ડ્સ એટલે ની તરફ, સડનલી એટલે અચાનક, ટુ રેઇન એટલે વરસાદ વરસવો, સો એટલે જોયું, બિલ્ડિંગ એટલે મકાન, પછી ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, પછી રેઇન એટલે ભાગ્યું, ત્યાર પછી ડોર એટલે દરવાજો અથવા બારણું, ત્યાર પછી ઓપન એટલે ખુલ્લું અથવા ઉઘાડું, ત્યાર પછી ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો, વેરી એટલે ખૂબ જ, ડર્ટી એટલે ગંદું, હાઉસ એટલે ઘર, ઇનસાઇડ એટલે અંદર, પછી ટુ શાઉટ એટલે બૂમ પાડવી, ત્યાર પછી ટુ સ્ટે એટલે રહેવું, ત્યાર પછી ટાઈમ એટલે સમય, ટુ થિંક એટલે વિચારવું, ટુ ક્લીન એટલે સાફ કરવું, પછી કિચન એટલે રસોડું, બિગ એટલે મોટું, રૂમ એટલે ઓરડો અથવા રૂમ, પછી ટુ સ્વીપ એટલે સાવરણીથી વાળવું, ત્યાર પછી ફ્લોર એટલે ભૂંઈ, પછી સ્વેપ્ટ એટલે વાળ્યું। તો આ હતા આપણા એક્ટિવિટી 2ના સ્પેલિંગ। હવે આપણે વાર્તા સાંભળીએ સમજીએ। તો શું કીધું છે કે ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક। હવે ક્લાસ એટલે કે વર્ગ અને પિકનિક એટલે સહેલ, ગોઝ એટલે જવું, તો શું કીધું છે વર્ગ સહેલ પર જાય છે, એટલે કે ક્લાસ જે છે એ પ્રવાસમાં સહેલમાં જાય છે। તો હવે જોઈએ આગળ વાર્તા। તો શું કીધું છે, લેટ્સ ગો ફોર અ પિકનિક। હવે લેટ્સ ગો એટલે ચાલો, ચાલો સહેલ પર જઈએ, ત્યાર પછી શું કીધું, યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક। હવે યસ એટલે કે હા, વી એટલે અમારા બધા, અને શું કહે છે કે હા અમારે સહેલ પર જવું છે, ત્યાર પછી શું કહે છે, કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ। હવે પ્રશ્ન પૂછે છે કે કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ, તો તેને જવાબ આપતે તો શું કહે છે તેમાં કે અમે સહેલ પર જઈ શકીએ પ્લીઝ, તો શું કહે છે, પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક। તો હવે પ્લીઝ બહેન ચાલો સહેલ પર જઈએ, હવે એના ટીચરને કહે છે કે ચાલો સહેલ પર જઈએ, તો શું કહે છે, ઓકે લેટ્સ ગો, તો શું કહે છે, ઓકે એટલે સારું, ગો લેટ્સ ગો એટલે ચાલો જઈએ, સારું ચાલો જઈએ। ત્યાર પછી શું કહે છે, સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ 5 ડિસાઇડેડ ટુ ગો ફોર અ પિકનિક। હવે
फाइव एट पांच, डिसाइड एट नक्की करव, तो चिल्ड्रन्स एट बा, तो शू कहे कि आम पांचमा धोरणना बाळकोए सहेल पर जवानो निर्णय कर्यो। त्यार पछी शू कहे छे, दे टूक अ बस एंड वोन्ट्स टू सुंदरवन, इट इज अ पिकनिक स्पॉट इन द जंगल। हवे शू कहे छे के तेओ बस मा सुंदरवन जई रह्या छे, पण शू कहे छे तेमा के तेओ बस मा सुंदरवन गया ने ते जंगल मा एक सहेल नु स्थळ छे, ते जंगल एटले के जंगल। हवे તે લોકો જંગલમાં એક સરસ મજાનું સુંદર વન નામનું સ્થળ છે ત્યાં પ્રવાસમાં જઈ રહ્યા છે અથવા તો ગયા છે। ત્યાર પછી શું કીધું, ઓલ ઓફ ધેમ ગો ડાઉન ફ્રોમ ધ બસ, દે સ્ટાર્ટેડ ટુ વોક ટુઅર્ડ્સ ધ જંગલ। તો તેમાં શું કહે છે કે ઓલ એટલે કે બધા, હવે તે બધા જે છે એ બસમાંથી નીચે ઉતરે છે, ગોટ ડાઉન એટલે બસમાંથી નીચે ઉતર્યા। ત્યાર પછી દે સ્ટાર્ટેડ ટુ વોક ટુઅર્ડ્સ ધ જંગલ એટલે કે તેમણે જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું। ત્યાર પછી શું કહે છે કે સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ, દે સો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ, દે રેન ટુઅર્ડ્સ ઇટ, ધ ડોર વોઝ ઓપન, દે એન્ટર્ડ ઇટ, વોઝ અ વેરી ડર્ટી હાઉસ, દે કુડ નોટ સી એન્ડ બડી એની બડી ઇનસાઇડ, દે શાઉટેડ। તો તેમાં શું કીધું છે આપણે, સડનલી ઇટ સ્ટાર્ટેડ રેઇન, તો ત્યાં શું થાય છે, અચાનક વરસાદ પડવા માંડ્યો। હવે દે સો ઇટ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ એટલે કે તેને તેમણે હવે એ, તો શું કહે છે કે તેમણે તેની સામે એક સરસ મજાનું બિલ્ડિંગ એટલે કે મકાન જોયું। દે રેન ટાવર્સ ઇટ એટલે શું કહે છે કે તેઓ તેની તરફ દોડ્યા, ધ ડોર વોઝ ઓપન અને બારણું ઉગાડ્યું હતું, પછી દે એન્ટર એટલે તેઓ અંદર પ્રવેશ્યા, એન્ટર એટલે પ્રવેશું, ઇટ વોઝ અ વેરી ડર્ટી હાઉસ, તેઓ જેવા અંદર પ્રવેશ્યા દરવાજો ખોલ્યો એટલે તેણે જોયું કે આ કેટલું ગંદુ ઘર છે, ડર્ટી એટલે ગંદુ, હાઉસ એટલે ઘર, કે આ ઘર જે છે એ કેટલું ગંદુ છે। દે કુડ નોટ સી એની બડી ઇન સાઇડ, દે શાઉટેડ, તો શું કહે છે કે તેમને અંદર કોઈ દેખાયું નહીં, એની બડી ઇનસાઇડ નોટ સી, હવે આ ઘરમાં તેઓને કોઈ દેખાણું નહીં એટલે દે શોટેડ એટલે તેઓએ મોટી બૂમ પાડી। તો શું કહે છે કે અચાનક વરસાદ પડવા લાગ્યો ને તેમને તે એક મકાન જોયું, અને મકાન જોયું એટલે તેઓ તેની મકાનની તરફ દોડ્યા ને ત્યાં જઈને દરવાજો ઉગાડ્યો, અને દરવાજો ઉગાડ્યો એટલે તેમાં પ્રવેશ્યા, અંદર ગયા અને ત્યાં જોયું તો ખૂબ ગંદુ હતું એટલે તેમને જોયું અને ત્યાં તેમને કોઈ દેખાયું નહીં એટલે તેઓ ત્યાંથી બૂમ પાડીને બહાર આવતા રહ્યા। ત્યાર પછી શું કહે છે, હેલો એની બડી ધેર, ત્યાર પછી શું કહે છે, હેલો એની બડી ધેર, હેલો એની બડી ધેર એટલે હેલો કોઈ છે, હેલો કોઈ છે એમ પ્રશ્ન કરે છે। ત્યાર પછી શું કહે છે, ઇટ્સ રેનિંગ, કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ્સ, શું કહે છે કે વરસાદ વરસી રહ્યો છે, અમે થોડો સમય અહીં રહી શકીએ છીએ એમ પ્રશ્ન કરે છે। હવે બીજાના ઘરે જઈને કહે છે કે અમે થોડો સમય અહીં રહી શકીએ છીએ, તો શું કહે છે, યસ આઈ થિંક નોબડી ઇઝ ધેર, લેટ સ્ટે હિયર ફોર સમ ટાઈમ્સ, શું કહે છે, યસ એટલે હા, આઈ થિંક એટલે કે મને લાગે છે કે કોઈ નથી, લેટ્સ એટલે ચાલો,
स्टे हियर फॉर सम टाइम्स, थोड़ा समय यहीं रहिए। कैपेसिटी कहे छे बट मैडम देयर द हाउस इज सो डर्टी, शू कहे छे वन मैडम घर केटलू गंदू छे। त्यार पछी शू कहे छे लेट्स क्लीन इट, शू कहे छे लेट्स એટલે ચાલો, ક્લીન ઈટ એટલે કે સાફ કરીએ, ફોર ઓફ યુ ક્લીન ધ કિચન, શું કહે છે કે ફોર એટલે ચાર, હવે તમે ચાર રસોડું સાફ કરો, કિચન એટલે રસોડું, ક્લીન એટલે સાફ કરવું, તમે ચાર રસોડું સાફ કરો, ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ, અને બીજા તમે જે ચાર છો એ આ મોટો ઓરડો જે છે એ સાફ કરો। અહીં આપણે સરસ મજાના ચિત્રો આપ્યા છે, તેમાં આપણે જોઈ શકીએ છીએ કે રૂમ સાફ કરી રહ્યા છે, રસોડું સાફ કરી રહ્યા છે। ત્યાર પછી શું કહે છે, મિસ ગૌરી સેડ સ્વીપ ધ ફ્લોર, પપ્પી સેડ આઈ વિલ સ્વીપ ધ ફ્લોર, પપ્પી સ્વીપ ધ ફ્લોર ધસ ટે ક્લીન ધ રૂમ, શું કહે છે કે મિસ ગૌરી સેડ, હવે ગૌરી જે છે એણે કહ્યું સ્વીપ ધ ફ્લોર, શું કહે છે કે સાવરણીથી વાળો। ત્યાર પછી પપ્પી સેટ એટલે કે પપ્પી બોલ્યો આઈ વિલ સ્વીપ ધ ફ્લોર, શું કહે છે કે હું સાવરણીથી વાળીશ। ત્યાર પછી પપ્પી સ્વીપ ધ ફ્લોર, શું કહે છે કે પપ્પીએ સાવરણીથી વાળી। ત્યાર પછી શું કહે છે કે દે દસ દે ક્લીન ધ રૂમ, શું કહે છે કે દસ એટલે વાળી, એટલે કે આમ તેમણે ઓરડો સાફ કર્યો। ત્યાર પછી એક્ટિવિટી ત્રણ, તમારા શિક્ષકની મદદથી મેક અ સેન્ટેન્સ, રમત રમો। હવે અહીં વાક્ય બનાવવાની રમત રમવાની છે, જે આપણે આપણા વર્ગખંડમાં રમીશું। ત્યાર પછી સરસ મજાનું એક એક્ટિવિટી ત્રણમાં કાવ્ય છે કે ડેઝ ઓફ ધ વીક, હવે ડેઝ ઓફ ધ વીક એટલે શું થશે કે અઠવાડિયાના દિવસો, વીક એટલે અઠવાડિયું, ડેઝ એટલે દિવસો, હવે અઠવાડિયાના દિવસો વિશે આપણે સરસ મજાની સમજ મેળવીએ તો શું કહે છે ઓ વોટ અ ફન ટુ પ્લે, શું કહે છે કે ઓ વોટ એટલે કેવી, તો શું કીધું છે કે ઓ રમવાની કેવી મજા આવે છે, પ્લે એટલે રમવું, ફન એટલે મજા, તો શું કહે છે ઓ રમવાની કેવી મજા આવે છે, અ ન્યૂ ગેમ એવરી ડે, એવરી ડે એટલે દરરોજ, ગેમ એટલે રમત, ન્યૂ એટલે નવું, તો શું કહે છે કે રોજ એક નવી રમત, કમ વોર માય, શું કહે છે કે કોઈ પણ સંજોગોમાં, માર્બલ્સ ઓન મંડે, શું કહે છે કે સોમવારે લખોટી, ને લેડર્સ ઓન ટ્યુઝડે, તો શું કહે છે કે મંગળવારે સાપ સીડી, ને માર્બલ્સ એટલે લખોટી અને લેડર્સ એટલે શું થશે સાપ સીડી। ત્યાર પછી શું કીધું હોપિંગ ઓન વેનસડે, તો બુધવારે લંગડી, ત્યાર પછી ટિકેટ ઓન થર્સડે એટલે કે ગુરુવારે મોય દાંડ્યો, ત્યાર પછી ફૂટબોલ ઓન ફ્રાઈડે, હવે શુક્રવારે ફૂટબોલ રમીશું, ત્યાર પછી સ્કીપિંગ ઓન સેટરડે, હવે શનિવારે દોરડું કૂદશું, પછી ક્રિકેટ ઓન સન્ડે, રવિવારે ક્રિકેટ રમીશું, ત્યાર પછી કમ વિથ અસ ટુ પ્લે હેવ ફન એવરી ડે, હવે શું કહે છે કમ વિથ અસ ટુ પ્લે એટલે કે અમારી સાથે તમે પણ રમવા આવો, હેવ ફન એવરી ડે અને રોજ મજા કરો, હવે દરેક દિવસની અલગ અલગ રમત છે કે સોમવારે લખોટી રમવી, ત્યાર પછી મંગળવારે સાપસીડી રમવી, બુધવારે લંગડી રમવી, ત્યાર પછી ગુરુવારે દાંડિયા રમવા, ત્યાર પછી શુક્રવારે ફૂટબોલ રમવું, શનિવારે દોરડું કૂદવું, રવિવારે ક્રિકેટ રમવી, આમ દરેક દિવસે અલગ અલગ રમત રમવાની હોય છે, તો રમત માટે સરસ મજાનું એક અઠવાડિયાના દિવસો તૈયાર કરવામાં આવ્યા છે। તો આ હતું આપણું લિટલ સ્ટેપ 13, 14 અને 15, તો આજે આપણે અહીં સુધી એટલે કે
13, 14, 15 નો અભ્યાસ અહીં પૂર્ણ કરીએ છીએ।